મસ્ત ફ્રેશ બનાના સાથે જ આપણા દિવસની શરૂઆત કરી લઈએ છીએ. તો ગુડ મોર્નિંગ, હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ અવર વ્લોગ. આઈ હોપ કે આપ સૌ લોકો ઠીક હોગે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર સવારમાં આપણે જો રસોડામાં આવી ગયા છીએ ને, આપણે કાલે બહુ કેળાની વાત કરી હતી ને, તો હવે આ લીલા કેળા છે એ ખાવાના છે. જોઈએ છે કેવા મીઠા લાગે છે. અને આ બાજુ દૂધ પડ્યું છે ને, આ બાજુ ચા નાસ્તો રોહિત આટુ થઈ ગયો, તો રોહિત કરીને વહી ગયો છે. તો ચાલો સૌથી પહેલા તો આપણે મમ્મીને મળીને પછી આપણો બ્રેકફાસ્ટ કરી આવી જશે. તો ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરી લીધું સવારનું કામ? બસ સવારનું રોજ આવતું હોય એ કામ કરી નાખ્યું. ધાબે જતા કપડાં સુકવાન, ધાબું વાળવાનું. બીજું જલ્દી વેલા ને, અમે લોકો 10 વાગે એમ ઉઠી, અમે 8 વાગ્યા 7 વાગ્યા ના જાય છીએ. પણ અમારે ખાવાનું ને એવું હોય ને, મોડું મોડું હોય, એટલે કોઈ વાતે નવરા નથી થતા ને. ક્યારથી નાઇટ ડ્રેસ માં રખડે છે? એવું છે? તો જો આપણો બનાના શેક બનવાનો ચાલુ થઈ ગયો. લીલું કેળું નાખ્યું કે પીળું? કેમ બગડી ન જાય. તો જો આપણો શેક હવે રેડી થઈ ગયો છે, અડધો તાજ પી જાય છે મારા આટાનો. ગળો છોસે, ગળો ખાંડ નાખવી જોઈએ. તો જો આપણે દૂધમાં કોઈ દી ખાંડ નાખતા નથી, કારણ કે એમને નેચરલી જ પીએ છીએ. તો ચાલો હવે આપણે દૂધ પી લઈએ. તો અત્યારે થઈ ગયો છે ને, આ બાજુ જોવો માથું ધોયું છે ને, એટલે મમ્મી સોનલ ને તેલ નાખી દે. તમાર તો ધોવાનું એટલે તેલ નાખવાનું હોય પેલા. કેમ આપણે તેલ નાખવાનું બંધ કરી દીધું, ઓનલી ફોર સિરમ નાખ્યું. કે આપને કોરા વાળ તો બહુ ગમે, પણ કોરા વાળ મને ગમે પણ બીજાને ન ગમે. કોક ને એમને ઉઠીને આવ્યા છે, એટલે આપણે કોરા વાળ નથી રાખતા. કપાળે આવે અને એના હિસાબે આપણે ફોડલા ને એવું થાય ને, ચીકણું ચીકણું લાગે ને, એટલે હું તેલ નથી નાખતો. હવે એવું લાગે છે મારે કારક મસાજ કરવું જોઈએ, એટલે હેર ને એવું છે પ્રોસન ને એવું મળે. એવું છે? મમ્મી ને મસાજ સારું આવડે છે. આ તો મમ્મી ના હાથે આપણે એકવાર મસાજ કરીશું. પણ મારું તો કેવું એ કે જેના વાળ ને એવું બધું ખરતું હોય તો એને અંદર થી પ્રોટીન ને એવું ઘટતું હોય શરીર ની અંદર થી. બાકી કઈ તેલ નાખે કે સારું તેલ વાપરવાથી તમારા વાળ ડેમેજ થયા હોય ને હારા ન થાય, એની માટે તમારે વેજીટેબલ જ્યુસ 1 મહિનો 1 દારૂ પીવો તો હારા થઈ જાય. હમણાં શેમ્પુ થઈ રહ્યું છે ને, તો કોઈ શેમ્પુ લાવવાનું જ નથી. કોઈ શેમ્પુ છે ને લાવતું નથી, બધા સાબુ થી ધોવા મજા. બોલો, એવું છે? તો કોઈ શેમ્પુ કોઈને સાંભળતું નથી, કોઈ લાવતું નથી, બધા અત્યારે સાબુ થી જ વાળ ધોવે છે. હવે જોઈએ છીએ ક્યારે શેમ્પુ નો ટાઈમ આવે છે. નહી, આ વખતે હું સારું લઈને આવ્યો. મેં કીધું થોડું સારું દે, સારું લઈને આવ્યો ને તો એ તો કઈ એમાં મજા જ મળી. બોટલ તો જોઈ ને શેમ્પુ, એટલે જ આપણે સાબુ હવે રાખવાનો છે. શેમ્પુ કોઈને યુઝ કરવાનો નથી. હે, આ લોકોને શેમ્પુ જોઈ, કન્ડિશનર જોઈ, અને તો હું જોઈ એ શેમ્પુ થી ધોતી હતી. ઓલું હતું આપડે ઘરે શેમ્પુ બનાવવાનું ચાલુ કરી દીધા. આજ યુટ્યુબ માંથી છે ને શેમ્પુ ની રેસીપી ગોતી ને આપડે ઘરે શેમ્પુ બનાવી. આ તેલ અત્યારે બધા બનાવે છે ને, તેલમાં જે નાખો ઉકાળીને બધું બને, પણ શેમ્પુ ન બને.
તો ચાલો હવે આ હતું આપણું હેરની બધી ડિબેટ ને, હવે આપણે થોડું ઘણું કામ છે એ કામ કરીશું, પછી જોવું આ લોકો બપોરે જમવામાં શું બનાવે છે, અને બપોર પછી તમને મળીએ. જમવાની વાત નીકળી ને એટલે આ લોકોએ આપણે અત્યારે શેમ્પુ લેવા મોકલી દીધા છે. શેમ્પુ સંભાયેલું ન હોત ને તો કોઈને યાદે ન આવત, અને પાછા જાતા જાતા જાતી જાતા એમ કહે છે કે ડેટ જોઈન લાવજો. તો અમે લોકો આ વખતે એવું વિચાર્યું છે, પહેલા અમે ક્લિની પ્લસ વાપરતા, પછી બીજી વાર હું કંઈક બીજું સારું લાવ્યો હતો, બહુ સારું લાવ્યો હતો, ને પછી મેં મેડીમેક્સ કે એવું કાંક આવે છે એ ગોતવાની ટ્રાય કરી, એ ન મળી. તો આ વખતે પાછું આપણે ડવનું લાવશું. તો તમે લોકો સજેસ્ટ અમને કરો કે સારામાં સારું શેમ્પુ કયું આવે. આ વખતે તો ડવનું યુઝ કરી લઈ આપણે એન્ડ ઓલો. તો ચાલો આ લોકો શું કહે છે શેમ્પુમાં? નહીં, ડેટ ચેક કરીને લાવજો. ડેટ ચેક કરીને લાવી ને તો અત્યારે છે ને શેમ્પુ ને એવું કેમિકલ ને એ બધું બે નંબરમાં એટલું બને છે ને, તો ઓરિજિનલ પેકેજિંગ હોય કે ડુપ્લિકેટ પેકેજિંગ હોય એ આપણે કોઈને આઈડિયા જ નથી. કયું પેકેજિંગ આપી દે ડવ, આપણે ડવ કંપનીના નામથી લાવતા હોય, પણ અહીંયા ક્યાંક બનતું હોય ને એ તમને પેકેજ અંબાઈ દઈને એવડો ભાવ લઈ લે છે. તો જોઈએ છીએ આ વખતે હવે ડવ લાવી છીએ, તમે લોકો સજેસ્ટ કરજો કે કયું સારું આવે છે. મારે છે ને વાળ થોડાક વધારે બળછડ છે એટલે હું સાબુ હમણાં વાપરું, પણ એ સાબુ થી મારા વાળ વધારે ઓલા થઈ જાય એમ મને લાગે, એટલે શેમ્પુ થોડુંક નાખી તો થોડાક વાળ ઓલા થઈ જાય. ચાલો હવે આપણે શેમ્પુ લઈ આવ્યા, વાગી ગયા છે એક ને, આપણે લોકો બપોરના જમવામાં આવી જમવા માટે આવી ગયા છીએ. તો ચાલો તમને બતાવી જમવામાં શું શું બનાવ્યું છે. તો જો જમવામાં બનાવ્યું છે સલાડ છે, ફુલાવરનું શાક છે, દાળ ભાત છે, રોટલી છે, અને જો બધા લોકો જમવા બેસી ગયા છે તો ચાલો બધા જમવા. વાગી ગયા છે સાંજના 5:30 ને આપણે લોકો ઘરે આવી ગયા છીએ, ને અમે લોકો ગયા હતા અત્યારે વીઆર મોલ બાજુ એમજીના શોરૂમ પર, જ્યાં આપણે પોલિસી કરાવી હતી તો ત્યાંની સાથે એક વસ્તુ આવી હતી. તો શું આવી છે ને બતાવું. તો એમજીમાંથી જો ગિફ્ટ આવી છે, સોનલ હાથમાં છે, તો શું છે કાઢતો? હજી આ માથું વાથું વળ્યું નથી, કહું ધોયું હતું, ધોયું નથી હજી, હજી ધોવાનું બાકી છે. તો સવારમાં તાત્કાલિક આપને શેમ્પુ લેવા મોકલ્યા, હજી માથું નથી ધોયું. જો આ મસ્ત બોટલ આવી છે, પણ આ બોટલમાં એક વાંધો એ છે, તો એમજીની આ પિત્તળની છે, એની છે એમજીની મોટર, અલા એમજી કાર લીધી હતી ને એમાંથી આપને આ બોટલ આપવામાં આવી છે. જો પિત્તળની તાંબાની બોટલ છે ને, બહુ મસ્ત બોટલ છે, પણ એક વાંધો એ છે કે આ મોટું છે પાણી પીવાનું ભૂંગળું, એટલે પાણી પીવું હોય ને તો ઢોળાય હે ને, ગાડીમાં ન હાલે. હા હા, મોઢે માંડીને પીએ કે પ્રશ્નલ, હા મોઢે માંડીને પીએ કો પીવું હોય તો, ઓલું ખોલવું ને આ બંધ કરવું, બહુ મોટું ઓલું જે બટન વાળું હોત ને તો એ હાલત આપણી માટે. હા આમાં ઠંડુ નહીં રહે, ગરમ રહે, પણ એ આમ પિત્તળનું પાણી પીવાથી સારું રહે ને, એટલે મને એમ છે પિત્તળ તાંબાનું. હા એટલે આ તાંબાની બોટલ આપણે આપી છે. આ બાજુ જો મમ્મીએ કલર નાખવાનું ચાલુ કરી દીધું, કેમ કલર નાખો છો મમ્મી? તો જો મમ્મી હવે કલર નાખે છે ને, આપણે ધોળા થઈ ગયા છે, પણ આપણે હમણાં થોડાક દિવસી કલર નથી નાખવાનો, થોડી વાર છે પછી નાખશું. આગળ જે આ લટ છે ને એ જ ખાલી ધોળી થાય છે, એટલે બધા લોકોને એમ થાય કે હાઈલાઈટ કરાવી છે. ઘણા લોકો મને પૂછતા હોય કે કેમ હાઈલાઈટ કરાવી, આપણે હાઈલાઈટ નથી કરાવી, એટલા જ ધોળા થાય છે. તો હવે મહેંદી આપણે ટૂંક સમયમાં નાખશું, અને ચા બનાવવાની છે કે નહીં? તો જો હવે ચા બનાવે છે સોનલ, ત્યાં આપણે રોહિતની ન્યૂઝ લઈ લઈએ, કારણ કે રોહિત હમણાં સવારમાં રોજ વહેલો હોય જાય છે, હું કામ હોય કઈ ખબર નથી, બહુ કામ કરે છે, તો પૂછવી આપણે એને કેમ હમણાં વહેલો હોય જાય છે, ન્યૂઝ વાંચે છે. તો ચાલો એને આપણે પૂછવી કે આજના ન્યૂઝમાં શું આવ્યું છે. તો શું છે આજના ન્યૂઝમાં? આજના ન્યૂઝમાં તો એવું છે કે જે બધા એપલનો ફોન વાપરે છે ને, હા એની જાસૂસી થાય છે, તમારી જાસૂસી, મારી જાસૂસી થતી છે ને, મારી સહિત 92 દેશોમાં થાય છે. જો આજના પેપરમાં હું છે આઈફોન વાળાનું જાસૂસી થાય છે, તો એમાં શું છે, એનું કઈ રીતના જાસૂસી કરે છે? તો પેગાસી સોફ્ટવેર આવે 4 કરોડ 5 કરોડ નું કદાચ, એવું કઈ મારા ખ્યાલ પ્રમાણે શ્યોર નથી, પણ એ સોફ્ટવેર જે લઈ લે ગમે એનું જેનું જાણવું એનું જાણે. વચ્ચે નહોતો વિરોધ ઉઠ્યો, વિરોધ વિપક્ષ વાળા કે ભાઈ મોદી સરકાર છે એ અમારા ડેટા બધા કોની યાર વાત કરવી છે એ બધું લીક કરે છે. તો આ લોકો આપણા ડેટા લઈ લેતા હશે ને, રોજ કેટલા વિડીયો ઉતારે છે ને એવું બધું હે ને. બીજું તો અત્યારે બહુ ગરમી પડે છે ને, તો મહાસાગરોમાં બધા બરફ પીગળવા મળ્યા છે ધીમે ધીમે સપાટીઓ. આમાં આજ એવું છે કે 2050 આવશે ને ત્યાં બધું વિનાશ થઈ જાય, અદ્રશ્ય થઈ જાય, અદ્રશ્ય થઈ જાય. ઉલકાવું કઈ ઉલકાવું, અદ્રશ્ય થઈ જાય બધું. એલા ભાઈ કઈ આયલા, આપણે ભણતા ને ટીવી નું બધું, 2012 નું પાણી થઈ રહે ને આમ થઈ રહે ને ઝાડવા નથી, વૃક્ષો નથી, ગ્લોબલ વોર્મિંગ ને 25 વર્ષ એમને નીકળી જાય.
એમ ને ઓલું 2012 માં ખબર સૃષ્ટિ કે નાશ થઈ જવાની તો પૈસા પૈસા હોય વાપરી નાખજો ને એવું આવ્યું હતું. બીજી શું છે આજના ન્યૂઝ માં? બીજું તો કઈ છે નહીં, આઈટી કંપની માં અત્યારે મંદી નો માહોલ છે ને એવું બધું. અત્યારે મંદી નો માહોલ તો બધે છે પણ ક્યાં ધંધા. જુનાગઢ માં તો અત્યારે કાગડા નથી ફરકતા આપણે ધ્યાન રાખવું જોઈએ આપણા ડેટા કોઈ સોરી ન થાય. તો ચાલો હવે આપણી ચા બને છે. ચા નું કામ ક્યાં પૂજ્યું છે જોઈ બાબા. જો ચા આપણી બનવાની થઈ ગઈ છે ચાલુ. ને આમાં શું ભરી દીધું આપડે મધ લાવ્યા હતા એમાં? તો જો મધ લાવ્યા એમાં વરિયાળી બનાવી દીધી. સોનલ જો રોજે બપોરે વરિયાળીનું શરબત પી લે અને આપણને શરબત ભાવે નહીં એટલે આપણે શરબત પીવી નહીં. આને બધા દેવું નથી. એક ગ્લાસ બનાવે એમાં કોણ પીવે? કોણ અત્યારે આવી ગયું બપોરે? એવું છે. તો જો મહેમાન આવ્યા હતા એટલે વરિયાળી શરબત બનાવ્યું હતું. વરિયાળી શરબત પીવે છે ને આપણે ચા પીવું. હવે આપણે એવું વિચારશું આપણે સવારમાં વરિયાળીનું પાણી પી લઈશું. હમણાં ગરમીનો માહોલ હોય ને સવારમાં ઉઠીને વરિયાળીનું પાણી પી લેવાનું એટલે આખો દી તમારા શરીરમાં ઠંડક રહીને. બીજું આપણે લીમડો પીવી છે. તો તારે લીમડો પીવો છે? કેમ? કડવાથી સખત નફરત છે અને કડવું પીવાય. કડવું પીવો ને તો સારું. હે એવું છે? ગળ્યું ગળ્યું ખવાય. તો જો આ બાજુ આપણી ચા બને છે ને હું કહું છું હવે કાંક આપણે કેટલા દિવસ થા કઈ બનાવ્યું નથી અને કેટલા દિવસ થા બહાર ખાતા હતા ને તો હવે ઘરનું ભાવતું નથી. એવું થયું છે તો શું બનાવવાનું છે? સાને ફાફડી જ ખાલી બનાવવાનું કે કાંક આમ નવું બનાવી અને નહીં ઉનાળાનું તીખું તળેલું ખાવાની ના પાડે છે ને. આપણી ચા થઈ ગઈ છે રેડી. તો ચાલો આપણે ચા પી લઈએ. આ થઈ ગઈ છે રેડી. પપ્પાએ આપણી સાથે નાસ્તો કરવા આવી ગયા છે. તો પપ્પા તમારો વિડીયો તો આમ બહુ હાલે છે ફેસબુક માં ઓલો ધંધા વાળો. હે શું છે આ બધું થી દિનેશ કાકા ની વાત સાચી છે કે ધંધો કે અત્યારે કઈ કરાય નહીં ભક્તિ કરવી ને એવું બધું બહુ બધા કહેતા હતા. તો જો પપ્પાનો વિડીયો અત્યારે ફેસબુક માં ધમાલ મચાવી રહ્યો છે. જે લોકો ન જોયો હોય તો જોઈ આવજો. અને ચાલો હવે આપણે નાસ્તો કરીએ. સાંજના 7 અને અત્યારે આપણે સાંજનું જમવાનું આજે થોડુંક જલ્દી બનવા મળ્યું છે. અને કાલે આપણે ગયા હતા દવાખાને તો ડોક્ટરે રક્તકનું કીધું હતું ને ટીકડી આપી છે. તો આપણે થોડું થોડું જે દુખતું હતું અને વધારે દુખતું હતું એની જગ્યાએ અત્યારે થોડું થોડું દુખે છે. થોડુંક જામતો અત્યારે હજી છે જ તે મને એવું લાગે. હજી 2 દિવસની દવા પડી છે એ આપણે પીવો એટલે સારું થઈ જાય. તો ચાલો આપણે જોઈ લઈએ કે સાંજના જમવામાં શું બને છે. તો જો આ બાજુ સાંજના જમવામાં આપણી આટલું ગલકાનું શાક બને છે જે આપણે અહીંયા તો બિલકુલ ભાવતું નથી. અને આ બાજુ પાખરીને રોટલો બનશે. દૂધ ગરમ થાય છે એટલે આજે આપણે ખાલી દૂધને રોટલો જ ખાવાનું છે. ત્રણ દીધા બહુ સારું સારું ખાતા હતા ને એટલે આજે આ ગલકાનું શાક ને રોટલો ને એવું ખાવું ને એટલે ન ભાવે. અને આ બાજુ જોવો રાજા શાહી આ કઈ પેટર્ન છે આ ફેટો લીધો છે. હું મારી ખુદની ખુદની પ્રેશન કાઢી તે. તો જોવો હવે નવું નવું આમ રોજ નીકળવાનું છું હોય તો બાંધીને માથે વાળે ન દેવાય દેખાય ને વાળે બગડી જાય. ને આજ તો મારા વાળ આખા કદડો કદડો ભરાઈ ગયા છે. કારણ કે અમે લોકો વીઆર બાજુ ગયા હતા ને એટલે ગાડી લઈને ગયા હતા એટલે આખું માથું ભરાઈ ગયું છે. અને મમ્મી આવી જશે રોટલો બનાવવા હે ને. તો ચાલો રોટલો બનાવી નાખીએ એટલે આપણે ખાઈને જવાનું છે બહાર. આજે આપણે જલ્દી ખાઈ લેવું કારણ કે એક જગ્યાએ જવાનું છે આપણે. તો આજનો વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઈશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને શેર કરી દેજો. કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું તો પહેલાં કરી દેજો. કાલે પાછા મળીશું એક નવા વ્લોગ સાથે. જ્યાં સુધી નવું વ્લોગ નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો. બાય.